वंदे मातरम ऑक्सफोर्ड स्कूल ऑफ साइंस अमरेली दरेक विद्यार्थियों स्वागत करे। मित्रों आज आप धोरण 9 विषय कम्प्यूटर नो अभ्यास करीशुं। लास्ट वीडियो लेक्चर की श्रेणी में आप सब जाणो छो कि आपणे प्रकरण नंबर 7 जे आपणे पूर्ण करी चुक्या छीए। हवे आजना वीडियो लेक्चर में आपणे प्रकरण नंबर 8 के जे छे उबंटु लिनक्स नी एवी उपयोगी सेवाओ के जे आपणा रोजिंदा जीवन में आपणा माटे खूब ज उपयोगी थई शके एवी छे, तो एवी प्रक्रियाओ एवी सेवाओनो आपणे आ चेप्टर में अभ्यास करवाना छीए। तो आ चेप्टर की शुरुआत करता पहले आप थोड़ा एक नानकड़े एवो टॉपिक नो रिविजन कर लीए कि उबंटु लिनक्स की अंदर सामान्य रीते कोईपण इंटरफेस ने मुख्यत्व बे प्रकार पड़वा आए ये आप बहुत सारी रीते परिचित छे। चेप्टर नंबर 5 थी आप विषय पर बहुत चर्चा करता आया छे, जम के पहला प्रकार है CLI और बीजो है GUI। CLI कमांड लाइन इंटरफेस, GUI एट ग्राफिकल यूजर इंटरफेस। लास्ट चेप्टर एट चेप्टर नंबर 7 में आप GUI प्रकार परिचय मिलो ग्राफिकल यूजर इंटरफेस प्रकार, जेनी अंदर दरेक वस्तु एक सीम्बोलिक हो, एक आइकॉन पर आधारित हो, दरेक आइकॉन अथवा सीम्बोल पर डबल क्लिक करवा जता ओपन कर कोईपण प्रक्रिया अपने कर सकता हो। बीजो प्रकार है CLI प्रकार, कमांड लाइन इंटरफेस, जेनी अंदर दरेके दरेक कार्य उदाहरण तरीके नवी फाइल बनावी, नव फोल्डर बनाव, कोई इमेज क्रिएट करवी, कोई प्रक्रिया करवी, दरेक माटे चोक्कस कमांड आपवामां आवतो होय छे। तो बीजो प्रकार है CLI प्रकार। तो आ GUI प्रकार चेप्टर नंबर 7 में आपणे जोई चूक्या। चेप्टर नंबर 8 में आपणे CLI प्रकार नो बहुत सरस रीते परिचय मेळवाना छीए। तो आ चेप्टर की शुरुआत करिए CLI प्रकार थी। CLI एटले के कमांड लाइन इंटरफेस, जे आपणो प्रकरण नंबर 8 नो मूलभूत हेतु छे। तो सौप्रथम तो मित्रों कमांड लाइन इंटरफेस एटले GUI एटले ग्राफिकल यूजर इंटरफेस, आ बे उबंटु लिनक्स ना खूब ज जाणीता प्रकारो छे। તમે જાણીને આનંદ થશે કે બીજી ઓપરેટિંગ સિસ્ટમની કરતાં ઉબુન્ટુ લિનક્સે આપણને બધી જે લાક્ષણિકતાઓ વધારે પડતી પ્રોવાઈડ કરે છે, એની સાથે સાથે રહીને કમાન્ડ ઇન્ટરફેસ અને GUIની સાથે પણ એક બહુ જ અગત્યની લાક્ષણિકતા છે કે આપણને બીજી ઓપરેટિંગ સિસ્ટમમાં પર્ટિક્યુલર એક જ સ્ક્રીન ઉપયોગ કરવા મળે છે, જ્યારે ઉબુન્ટુ લિનક્સ છે એ આપણને વર્ચ્યુઅલી 12 સ્ક્રીન પ્રોવાઈડ કરે છે। એટલે કે એક સાથે તમે 12 સ્ક્રીન પર વર્ક કરતા, 12 મોનિટર પર વર્ક કરતા હો એ ટાઈપની તમને ફેસિલિટી જોવા મળે છે, જેની અંદર આપણા માટે કમાન્ડ ઇન્ટરફેસ અંદર 6 સ્ક્રીન અને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ અંદર 6 સ્ક્રીન, એવી રીતે 6-6 આપણે વર્ચ્યુઅલ સ્ક્રીન બંનેની અંદર પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે। તો જેવી રીતે આપણે GUI નો પરિચય મેળવીએ તો CLI નો પરિચય મેળવીએ, તો શરૂઆતમાં એક આપણા માટે બહુ જ અગત્યનો શબ્દ આવે છે ટર્મિનલ। ટર્મિનલ એટલે શું? તો કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસનો ઉપયોગ કરવા માટે અલગ અલગ પ્રકારના કમાન્ડનો આપણે જાણકારી હોવી જોઈએ। આ કમાન્ડને લખવા માટે તેને પર્ટિક્યુલર એક પ્રકારનું સોફ્ટવેર હોય છે, એક માળખું હોય છે જે કમ્પ્યુટરની અંદર ઉબુન્ટુ લિનક્સ ઇન્સ્ટોલ કરવા સમયે ઇનબિલ્ટ આપણને મળતું હોય છે। તો એ માળખું એને આપણે ટર્મિનલ તરીકે ઓળખતા હોય છે। ટર્મિનલ એટલે એક પ્રકારનું સોફ્ટવેર કે જેને ઉબુન્ટુ લિનક્સની અંદર ઓપન કરીને ત્યારબાદ આપણે કોઈ પણ અલગ અલગ કમાન્ડ વડે અલગ અલગ ક્રિયાઓ કરી શકતા હોય છે। તો આવું જ એક સોફ્ટવેર, આવું જ એક ઉબુન્ટુ લિનક્સ ઇનબિલ્ટ ફંક્શન જેને આપણે ટર્મિનલ તરીકે ઓળખીએ છીએ। તો હવે ટર્મિનલનો આપણે પરિચય મેળવીએ। ટર્મિનલ ઉબુન્ટુ લિનક્સમાં CLIના ઉપયોગ માટે થઈને આપવામાં આવેલું સ્પેશિયલ સોફ્ટવેર, સ્પેશિયલ સર્વર, તેને આપણે કયા નામ ઓળખીએ છીએ? ટર્મિનલ નામ। તો આ ટર્મિનલ એટલે કે ઉબુન્ટુ લિનક્સમાં કોઈપણ પ્રકારના કમાન્ડ લાઇન ઇન્ટરફેસ કે જેની અંદર કાર્ય કમાન્ડથી થશે, તો કમાન્ડથી કાર્ય કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી એક પ્રકારની સગવડ, એક પ્રકારનું સોફ્ટવેર જેને આપણે શું કહીએ છીએ? ટર્મિનલ। આ ટર્મિનલ CLI અને GUI બંને એકસાથે ચાલી શકે નહીં, એટલે કે ઉબુન્ટુ લિનક્સની એક મર્યાદા એ છે કે જો તમે CLI મોડમાં કામ કરો છો તો GUIમાં સાથે ના કરી શકો, GUIમાં કરો છો તો CLIમાં ના કરી શકો। એટલે કે ચેપ્ટર નંબર 7માં આપણે જે GUIનો પરિચય મેળવ્યો, GUI પ્રોમ્પ્ટમાં કામ કરતા તમે CLIમાં કરી શકતા નથી, અને જો CLIમાં કરીએ છીએ તો GUIમાં કરી શકતા નથી। જો CLIમાં કામ કરવું છે તેના માટે આપણે બેસ્ટ સગવડ આપવામાં આવે છે, જેને આપણે ટર્મિનલ તરીકે ઓળખીએ છીએ, જેની અંદર આપણે અલગ અલગ કમાન્ડ લખીને કાર્ય કરી શકશું, જે આપણે આપણે પ્રકરણમાં જોવાના છીએ। ત્યારબાદ હવે આપણા માટે પ્રશ્ન એ છે કે આ આપણે ટર્મિનલની જે વાત કરી કે ટર્મિનલને સ્ટાર્ટ કેમ કરવું? તો ટર્મિનલ સ્ટાર્ટ કરવા માટે સૌ પ્રથમ જેવી રીતે આપણે ચેપ્ટર નંબર 7માં ઉબુન્ટુના સોફ્ટવેર સિસ્ટમ ચાલુ કરતા અને આપણને જે પહેલી વહેલી એક આકૃતિ જોવા મળી હતી તેની અંદર ઉબુન્ટુ લિનક્સને એક હોમ પેજ જોવા મળતું, બરાબર ને મિત્રો? તો હોમ પેજ કેવું હતું થોડું એમાં આપણે નાનકડો પરિચય મેળવી લઈએ તો આપણને વધારે આઈડિયા આવે। હોમ પેજની અંદર સૌપ્રથમ અહીંયા આપણે હતી એક પેનલ, જે આપણે ટોપ પેનલ હતા, પછી આને આપણે બોટમ પેનલ કહી દીધી, અને વચ્ચે જે હતું એને આપણે ડેસ્કટોપ પેનલ, બરાબર છે મિત્રો? તો એ જ રીતે આ જ્યારે ઉબુન્ટુ લિનક્સ આપણે ઓપન કરશું ત્યારે આપણને આ પ્રમાણે એક ડિસ્પ્લે જોવા મળશે, તેમાં ટોપ પેનલની અંદર એક ઓપ્શન હશે, એ ઓપ્શન હશે આપણી પાસે એપ્લિકેશન।
तो હવે આપણે CLI ના ટર્મિનલ મોડમાં જવું છે તો આપણે શું કરશું આ ડિસ્પ્લે ઓપન થાય તેમાં એપ્લિકેશનમાં જવાનું એપ્લિકેશનમાં જશો એટલે એની અંદર પાછળ એક ઓપ્શન હશે એસેસરીઝ આના વિશે આપણે એપ્લિકેશન મેનુમાં ચેપ્ટર નંબર 7 માં ખૂબ જ સારી રીતે પરિચય મેળવી ચૂક્યા છે તો એપ્લિકેશન તેની અંદર એસેસરીઝ તેની અંદરનો ઓપ્શન હશે આપણી પાસે ટર્મિનલ હવે એપ્લિકેશનની અંદર એસેસરીઝ મેનુમાં ટર્મિનલ મેનુમાં જશો એટલે હવે આપણે એક ટર્મિનલ ઓપન થશે કે જે ટર્મિનલ આપણે આખી એક નવી જે ડિસ્પ્લે આપણે જો વચ્ચેનો ટચ ડેસ્કટોપનો છે ત્યાં ઓપન થઈને જોવા મળશે આ એક રીત છે બીજી એક રીત શોર્ટકટ ઓપન કરવાની એટલે કે કીબોર્ડની મદદથી કીબોર્ડની અંદર આવેલી જે કી છે કંટ્રોલ એટલે કે કંટ્રોલ કી દાબી રાખો બીજી કી છે અલ્ટર અને ત્રીજી કી છે ટી કંટ્રોલ અલ્ટર અને ટી ત્રણેય કી એક સાથે દબાવવાથી પણ ટર્મિનલ ઓપન થઈ જશે તો ટર્મિનલ ઓપન કરવાની બે પદ્ધતિ છે પહેલી વેલી કઈ મિત્રો પહેલી વેલી એપ્લિકેશન એસેસરીઝ તેમાં જે ટર્મિનલ બીજી પદ્ધતિ કંટ્રોલ કી મતલબ અલ્ટર કી અને ટી કી તો બે પદ્ધતિ વડે આપણે ઉબુન્ટુ લિનક્સ ની અંદર ટર્મિનલ ઓપન કરી શકીએ સેના માટે કે CLI મોડ માં એટલે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ માં કામ કરવા માટે ક્લિયર આટલું ઓકે હવે શું કહે છે ટર્મિનલ ની અંદર માં છે એક કરતા વધારે ટેબ ઓપન કરવા છે એક કરતા વધારે ટેબ એટલે શું તેનો પરિચય આપણે મેળવીએ અત્યારે આપણે આ ટર્મિનલ ઉપર દે અત્યારે આપણે ટર્મિનલ દેખાવ છે બરોબર હવે આ ટર્મિનલ થોડી પણ સાઈડમાં મૂકીને આપણા વ્યવહારો જીવનમાં આપણે ઉપયોગ કર્યો એવો ઉદાહરણ લઈએ મિત્રો આપણે બધાએ લેબમાં પ્રેક્ટિકલ કર્યા છે ત્યારે દરેકે કોઈ ના કોઈ પ્રેક્ટિકલ રન કરવા માટે વેબ બ્રાઉઝર ઓપન કર્યું છે તો કે હા તો વેબ બ્રાઉઝરની અંદર ઉદાહરણ તરીકે મેં અત્યારે ગૂગલ ક્રોમ ઓપન કર્યું તો ગૂગલ ક્રોમની અંદર આપણને અત્યારે એક ટેબમાં આપણે વર્ક કરી રહ્યા છીએ એટલે કે અત્યારે ગૂગલ ક્રોમને સાઈડમાં ડ્રો કરીએ તો ગૂગલ ક્રોમની અંદર અત્યારે આપણે ટેબમાં કામ કરી રહ્યા છીએ એ ટેબ અત્યારે આપણે ઓપન કર્યું છે ગૂગલ બરોબર અત્યારે ગૂગલ ઓપન કર્યું છે હવે મને એમ થાય કે મારે બાજુમાં જેએસપી ની વેબસાઈટ પર ઓપન કરવી છે તો હું શું કરીશ નવું ગૂગલ ક્રોમ ઓપન નહીં કરું પરંતુ અહીંયા જે પ્લસ નો સિમ્બોલ હશે એ પ્લસ ના સિમ્બોલ પર હું ક્લિક કરીશ પ્લસ ના સિમ્બોલ પર ક્લિક કરીશ એટલે ગૂગલ ની સ્ક્રીન એમ પણ રહેશે બાજુમાં એક નવી એક વિન્ડો ખુલી જશે આમાં બરોબર ને વેબ બ્રાઉઝર ત્યાં જઈને હું સર્ચ કરીશ URL માં www.gsp.com તો અહીંયા ખુલી જશે GSP તો આ રીતે ગૂગલ બાજુમાં GSP હજી કોઈ ત્રીજી વેબસાઈટ ઓપન કરવી છે તો ઓપન કરી શકો તો આ શું થયું મિત્રો આ થયો આપણો ટેબ નંબર 1 આ થયો ટેબ 2 તો આ રીતે આપણે એક કરતા વધારે ટેબ ઓપન કર્યા સેની અંદર ગૂગલ ક્રોમ ની અંદર એ જ રીતે સેમ પદ્ધતિ આ આપણું છે ટર્મિનલ તો ટર્મિનલ ની અંદર પણ તમે એક કરતા વધારે એટલે કે અત્યારે આપણે ટર્મિનલ નો ટેબ 1 છે બાજુમાં આપણે ટેબ 2 બાજુમાં આપણે ટેબ 3 એટલે એક કરતા વધારે ટેબ તમે ઓપન કરી શકો છો ટર્મિનલ માં પણ એક કરતા વધારે ટેબ ઓપન કરી શકાય છે તેના માટે પદ્ધતિ કઈ તો કે ટર્મિનલ ની આ જે ડિસ્પ્લે જોવા મળે છે એમાં ઉપર આપણે ઓપ્શન જોવા મળે છે ફાઇલ ફાઇલ નામના ઓપ્શન માં જાઓ ફાઇલ નામના ઓપ્શન માં તમને નવો ઓપ્શન જોવા મળશે ઓપન ટેબ ઓપન ટેબ ઉપર જશો એટલે નવો ટેબ ખુલશે એટલે કે ટેબ 2 પાછા ફાઇલ માં જાઓ પાછો ઓપન ટેબ કરો ટેબ 3 પાછા ફાઇલ માં જાઓ પાછો ઓપન ટેબ કરો એટલે ટેબ 4 જેટલા ટેબ ની જરૂર હશે એટલા ટેબ આપણે ખોલી શકશું આ ઉપરાંત એની પણ એક શોર્ટકટ કી છે કે શિફ્ટ કી વત્તા કંટ્રોલ કી અને વત્તા ટી એટલે કે શિફ્ટ કંટ્રોલ અને ટી ત્રણે એક સાથે દબાવશો તો પણ આવી રીતે નવા ટેબ ખુલતા જશે બરોબર મિત્રો તો આ પદ્ધતિ વડે પહેલા આપણે ટર્મિનલ ઓપન કર્યું ત્યારબાદ ટર્મિનલ અંદર એક કરતા વધારે ટેબ ઓપન કર્યા તો આ રીતે આપણે એની પ્રક્રિયા કરી શકીએ હવે અત્યારે હું ટર્મિનલ નંબર 1 માં જે કાર્ય કરું છું ટર્મિનલ નંબર 1 માં મેં જે લખાણ લીધું એ લખાણની મારે જરૂર ટર્મિનલ 2 માં પણ છે એટલે કે ટેબ 2 માં પણ છે એટલે કે ટેબ 1 માં જે લખાણ લખું છું એ જ લખાણની જરૂર ક્યાં છે ટેબ 2 માં તો અત્યારે મારી પાસે એક ઓપ્શન એ છે કે ટેબ 1 માં જે લખાણ છે ઈ લખાણ નું ટેબ ટુ માં ફરીવાર ટાઈપ કરો હવે એ નથી કરો તો સામાન્ય રીતે આપણે શું કરતા હોઈએ મિત્રો કે કોઈ પણ લખાણ ને બીજી જગ્યાએ જરૂર હોય તો આ જગ્યાથી લખાણ ને કોપી કરી અને બીજી જગ્યાએ જઈને લખાણ ને પેસ્ટ કરતા હોય તો એ જ રીતે આની અંદર પણ આપણે કોઈ પણ લખાણ ને કોપી અથવા પેસ્ટ પણ સરળતાથી કરી શકીએ છીએ વેરા માટે શું કીધું છે એક ટર્મિનલ માંથી બીજા ટર્મિનલ લખાણ ને કોપી પેસ્ટ પણ કરી શકાય છે જે આપણને ટૂંકમાં
आकृति 8.4 માં 1 કરતા વધારે ટર્મિનલ ઓપન કરવા કે ઓપન કરેલા ટર્મિનલ ની અંદર લખાણ ને કોપી પેસ્ટ કરવું જે બુક ની અંદર આકૃતિ 8.4 માં આપણે બહુ સરસ રીતે સમજાવ્યું છે બરોબર છે મિત્રો તો સૌ પહેલા સૌપ્રથમ આપણે શું કર્યું કે સૌપ્રથમ CLI નો ઓપન કરવા માટે એપ્લિકેશન માં જે નેસેસરી માં કે ટર્મિનલ માં શોર્ટકટ કી ની અંદર કંટ્રોલ વત્તા અલ્ટર વત્તા T જેને આપણે આકૃતિ 8.1 માં બુક માં જોઈ શકીએ છીએ પ્રમાણે ડિસ્પ્લે ખોલી ત્યારબાદ એક વાર ટર્મિનલ ઓપન થયા પછી ટર્મિનલ ની અંદર એક કરતા વધારે ટેબ ઓપન કરવા માટે પદ્ધતિ શું જોઈ કે ફાઇલ માં જઈને ઓપન ટેબ માં ગયા એ રીતે પણ નવા નવા ટેબ ઓપન થશે બીજું શિફ્ટ કી વત્તા કંટ્રોલ કી વત્તા T આ વડે પણ આપણે નવા નવા ટર્મિનલ ઓપન કરી શકીએ પછી એક ટેબ માં રહેલું લખાણ એ લખાણ ને બીજા ટેબ માં લઈ જવા માટે એ લખાણ ને કોપી કરીને બીજા ટેબ માં જઈને પેસ્ટ એટલે કોપી પેસ્ટ ની ક્રિયા પણ આપણને પ્રોવાઇડ કરવામાં આવતી હોય છે આ પદ્ધતિ વડે આપણે કોપી પેસ્ટ પણ કરી શકીએ હવે ટર્મિનલ માં કોઈ પણ યુઝર ને લોગિન થવા માટે ની એક અલગ પદ્ધતિ છે જે આપણે આગલા ચેપ્ટર માં પણ જોયું કે ઉબુન્ટુ લિનક્સ છે આપણને દરેક યુઝર વાઇઝ એક યુઝર ને મને પાસવર્ડ યુઝર આઈડી અને પાસવર્ડ વડે લોગિન થવાની પરમિશન આપે છે એટલે કે જેમ આપણે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ સિરીઝ ની કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરતા હોય ઉદાહરણ તરીકે વિન્ડોઝ 10 તો તેની અંદર જે રીતે આપણે ડાયરેક્ટલી લોગિન થઈ જતા હોય છે ડિસ્પ્લે ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ કરી અને જેમ આપણે ડેસ્કટોપ જોવા મળે છે અને આપણે આપણું કાર્ય કરી શકતા હોય એવું ઉબુન્ટુ લિનક્સમાં થતું નથી ઉબુન્ટુ લિનક્સમાં આપણે આપણા આઈડી અને પાસવર્ડથી લોગિન થતા હોય છે તો જે આઈડીથી લોગિન થાય છે એ આઈડી મને ટર્મિનલમાં જોવા મળશે બરોબર છે શું કહેવા માંગે છે તો કે જ્યારે ટર્મિનલમાં યુઝર પોતાની યુઝર નેમ વડે લોગિન થશે ત્યારે એ યુઝર નેમ કઈ યુઝર નેમ જે નામ વડે હું અત્યારે ઉબુન્ટુ લિનક્સના ટર્મિનલમાં લોગિન થાઉં છું એ યુઝર નેમ આપ મેળ મને ક્યાં જોવા મળશે CLI પ્રોગ્રામમાં લોગિન થવા મળશે બરાબર એટલે કે અત્યારે મારા કમ્પ્યુટરનું નામ મેં સુમિત આપ્યું હોય તો હવે હું જે લોગિન થાઉં છું તો લોગિન થવા માટે મને સમયે મારા આઈડી સુમિત અને પાસવર્ડ જે દાખલ કર્યો છે તો હવે જ્યારે હું લોગિન થઈશ ત્યારે મારું જે CLI પ્રોમ્પ્ટમાં જે ટર્મિનલમાં લોગિન નેમ આવશે એમાં શું લખેલું આવશે સુમિત કોઈ બીજો પર્સન બેસે તો બીજું નામ આવશે તો આખી આ પદ્ધતિ કે જેની અંદર CLI પ્રોમ્પ્ટમાં કમાન્ડ ટાઈપ કરવા માટે કેટલા ટૂંકા અક્ષરી નામ આપવામાં આવે છે જે નામને શું કહેવામાં આવે છે તો કે કમાન્ડ એટલે કે આ હવે ટર્મિનલમાં કાર્ય કરવા માટે ટર્મિનલમાં કમાન્ડ લખવા માટે જે પદ્ધતિ છે તેને શું કહેવામાં આવે છે કમાન્ડ પ્રોમ્પ્ટ એટલે કે આ ટર્મિનલ ની અંદર જ્યારે મારે યુઝર નેમ વડે લોગિન થઈશ તે રચના કેવી જોવા મળશે તેના માટે તેને આપણે એક સિન્ટેક્સ આપી છે સૌપ્રથમ પહેલો શબ્દ છે યુઝર નેમ પછી છે એટ પછી છે સિસ્ટમ નેમ પછી સેમિકોલન પછી કરંટ અંડરસ્કોર ડિરેક્ટરી અને પછી છેલ્લે છે ડોલર ની સિગ્નેચર આખી રચનાને આપણે એક એક ભાગમાં સમજવાનો પ્રયત્ન કરીએ સૌપ્રથમ યુઝર નેમ શું છે જે તે ઉપયોગકર્તા વ્યક્તિનું નામ એટલે કે હું લોગિન થાઉં છું અહીં મારું નામ આવશે કોઈ બીજો વ્યક્તિ લોગિન થાય છે તો અહીંયા તેમનું નામ આવશે ત્યારબાદ એટલે સિસ્ટમ નેમ એટલે શું કોમ્પ્યુટરને આપેલું નામ ઉદાહરણ તરીકે આપણે ઓક્સફર્ડ સ્કૂલમાં 40 કોમ્પ્યુટર છે તો પહેલા કોમ્પ્યુટરને ઓક્સફર્ડ 1 બીજાને ઓક્સફર્ડ 2 ઓક્સફર્ડ 3 ઓક્સફર્ડ 4 એવી રીતે 40-40 નામ આપેલા હોય હું પાંચમા નંબરના બેસ ઉપર બેઠો છું ત્યારે શું લખેલું આવશે ઓક્સફર્ડ 5 ક્લિયર પછી સેમિકોલન પછી કરંટ ડિરેક્ટરી એટલે શું જ્યારે હું મારા યુઝર આઈડી અને પાસવર્ડ એટલે કે લોગિન આઈડી અને પાસવર્ડ વડે લોગિન થઈશ ત્યારે હું જે ડિરેક્ટરીમાં લોગિન થઉં છું એ મારી અત્યારે કરંટ ડિરેક્ટરી છે બીજો કોઈ પર્સન પોતાના યુઝર આઈડી અને પાસવર્ડ લોગિન થશે તો એની કરંટ ડિરેક્ટરી અલગ હોય જે વ્યક્તિની જે ડિરેક્ટરી હશે એ ડિરેક્ટરીનું નામ પણ આપણે જોવા મળશે પછી છેલ્લે છે ડોલર ડોલર સિમ્બોલનું કામ શું કમાન્ડ પ્રોમ્પ્ટ એટલે કે ડોલરની ડાબી બાજુની વસ્તુ અને કમાન્ડ કે જે ડોલરની જમણી બાજુ લખવામાં આવશે બંનેને અલગ પાડવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ ડોલર એટલે કે જ્યારે હવે આપણે ઉબુન્ટુ લિનક્સ અંદર કોઈ કમાન્ડ લખવું હશે તે કમાન્ડ નામ આપણે જેની પછી લખશું ડોલર સાઇનની પછી કેવી રીતે કમાન્ડ તો કે હવે આપણને એમ થાય કે મારે આજે આપણે ટર્મિનલ આપ ઓપન કર્યું છે આ ટર્મિનલમાંથી બહાર નીકળી જવું છે ટર્મિનલમાંથી એક્ઝિટ થઈ જવું તેના માટે આપણે કમાન્ડ લખવો પડે કયો કમાન્ડ કે કમાન્ડ છે એક્ઝિટ કમાન્ડ તો એ એક્ઝિટ કમાન્ડ લખવા માટે હું શું કરીશ તો કે આ ડોલરની સાઇન છે એ ડોલરની સાઇનની પછી એટલે કે પહેલા આખી લાઈન તો આવશે જ યુઝર નેમ @ સિસ્ટમ નેમ સેમિકોલન કરી કરંટ ડિરેક્ટરી પર લખેલી આવશે પછી ડોલર અને પછી ડોલર પછી ડોલર એક્ઝિટ લખી આવું એન્ટર કી આપીશ મતલબ કે આ ટર્મિનલ માં જવું બને
અને કે ટર્મિનલ અને ક્લોઝ થશે. તો આ એક્ઝિટ નામનો કમાન્ડ આપણે શેની બાજુમાં લઈએ, ડોલર ની બાજુ. તો આ રીતે આખી આખી આ જે રચના છે એને ડોલર છે ડાબી બાજુ આપણો કમાન્ડ, ડાબી બાજુ છે આપણી આખી ટર્મિનલ ની સિન્ટેક્સ, ડોલર ની જમણી બાજુ કમાન્ડ લખવાનું. બંનેને અલગ પડવાનું કામ પણ કરશે. તો ટર્મિનલ માંથી બહાર નીકળવા માટે આપણે કમાન્ડ જોયો એક્ઝિટ, જ્યારે બીજી શોર્ટકટ કી પણ છે Ctrl+D, એટલે કંટ્રોલ કી દાબીને સીધી ડી તમે દબાવશો તો પણ તમે ડાયરેક્ટલી કમાન્ડ પ્રોમ્પ્ટના ટર્મિનલમાંથી એક્ઝિટ થઈ શકો. બરોબર મિત્રો, આ બે પદ્ધતિ વડે આપણે સીએલઆઈ મોડમાંથી ડાયરેક્ટલી બહાર આવી શકતા હોય છે તે પણ આપણે જોયું. હવે પ્રોમ્પ્ટ તરીકે ફાઇલ અને ડિરેક્ટરીનો આપણે પરિચય મેળવવાનો છે. તો કે ફાઇલ અને ડિરેક્ટરી એટલે શું? સામાન્ય રીતે જ્યારે આપણે ઉબુન્ટુ લિનક્સની જગ્યાએ વિન્ડોઝ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરતા હોય તો તેની અંદર આપણે એક નવી ફાઇલ અથવા ફોલ્ડર વારંવાર બનાવતા હોઈએ છીએ. આપણા ઉપયોગ પ્રમાણે આપણે અલગ અલગ ફાઇલ અથવા ફોલ્ડર બનાવતા હોઈએ છીએ. એ જ કન્સેપ્ટને ઉબુન્ટુ લિનક્સની અંદર ફાઇલ અથવા ડિરેક્ટરી તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો એ જ શબ્દ ફાઇલ અથવા ફોલ્ડરને ઉબુન્ટુ લિનક્સની અંદર ફાઇલ અથવા ડિરેક્ટરી તરીકે પણ ઓળખી શકાય છે, ફોલ્ડર તરીકે પણ ઓળખી શકાય છે, ડિરેક્ટરીની અંદર પછી સબ ડિરેક્ટરી તરીકે પણ ઓળખી શકાય છે. ફાઇલ, ફોલ્ડર, ડિરેક્ટરી, સબ ડિરેક્ટરી એ આપણે ચેપ્ટર નંબર 5માં ઓફલાઈન લેક્ચર અંદર ક્લાસરૂમમાં બહુ સરસ રીતે સમજૂતી મેળવી છે. યાદ કરો આપણે આખું ફાઇલ સ્ટ્રક્ચર એનું પણ જોયું હતું, જેની અંદર આપણે સબ રૂટીન એટલે કે જે ડિરેક્ટરી અંદર સબ ડિરેક્ટરી, ફાઇલની અંદર સબ ફાઇલ, ફોલ્ડર અંદર સબ ફોલ્ડર વગેરેનો અભ્યાસ કર્યો હતો. તો એ જ વસ્તુ ફરીવાર આપણને આવે છે ફાઇલ અને ડિરેક્ટરી તરીકે. તો ઉબુન્ટુ લિનક્સમાં એક ફાઇલ બ્રાઉઝર હોય છે કે જેની અંદર આપણે કોઈ પણ ફાઇલ ફોલ્ડર અથવા ડિરેક્ટરીને સિમ્પલ એટલે કે એક નાનકડે આવા ચોખ્ખા તરીકે જોઈ શકતા હોય એ ફાઇલ બ્રાઉઝર નામ છે નોટિનસ. એટલે કે ઉબુન્ટુ લિનક્સની અંદર બાય ડિફોલ્ટ આપણને આપવામાં આવેલું એટલે કે સિસ્ટમ દ્વારા જનરેટ કરીને, સિસ્ટમ દ્વારા ઇનબિલ્ટ ઇન્સ્ટોલ કરીને આપવામાં આવેલું ફાઇલ બ્રાઉઝર છે, જેને કયા નામ ઓળખાવે છે? નોટિનસ. હવે નોટિનસ નામ શું છે મિત્રો? તો નોટિનસ પ્રકારનું એક દરિયાઈ પ્રાણી છે. દરિયાની અંદર જે જીવસૃષ્ટિ હોય છે તેમાંથી એક જીવસૃષ્ટિ એનું એક નામ છે નોટિનસ, એક પ્રકારનું દરિયાઈ પ્રાણી છે. તેના નામ ઉપરથી આ ફાઇલ બ્રાઉઝરને નામ આપવામાં આવ્યું છે નોટિનસ. તો આ નોટિનસ પ્રકારનો એનો જે પ્રાણીનો જે દેખાવ છે એ જ પ્રકારનો સિમ્બોલ પણ નોટિનસને આપવામાં આવ્યો છે. અગત્યનો શબ્દ છે અહીંયા ફાઇલ બ્રાઉઝર. વેબ બ્રાઉઝર એટલે શું? ગૂગલ ક્રોમ, મોઝિલા ફાયરફોક્સ, નેટસ્કેપ નેવિગેટર, ઇન્ટરનેટ એક્સપ્લોરર આ બધા વેબ બ્રાઉઝર છે, જેની અંદર આપણે કોઈ વેબસાઇટ રિલેટેડ માહિતી સર્ચ કરી શકીએ. અહીંયા શબ્દ છે ફાઇલ બ્રાઉઝર. ફાઇલ બ્રાઉઝર અને વેબ બ્રાઉઝર અલગ છે. ફાઇલ બ્રાઉઝર એટલે શું? આપણી સિસ્ટમમાં રહેલી કોઈ પણ ફાઇલ, ફોલ્ડર અથવા ડિરેક્ટરીને ઓપન કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ફાઇલ બ્રાઉઝર. ઉદાહરણ તરીકે જ્યારે આપણે વિન્ડોઝ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરતા હોય તેમાં ધીસ પીસી નામનો આપણે આઇકોન જોઈએ છે. ધીસ પીસી ઉપર ડબલ ક્લિક કરીને સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ, ડ્રાઈવ આપણે ઓપન કરીએ છીએ. ડી ડ્રાઈવ ઉપર ડબલ ક્લિક કરીએ તો ડી ડ્રાઈવની અંદર રહેલા ફાઇલ અથવા ફોલ્ડર જોવા મળે છે. એ જ પ્રકાર ઉબુન્ટુ લિનક્સની અંદર આપવામાં આવેલું ફાઇલ બ્રાઉઝર ફેસિલિટીને શું નામ આપવામાં આવ્યું છે? નોટિલસ. તો આ નોટિલસ પ્રકાર દરિયાઈ પ્રાણી છે જેના ઉપર તેને નામ આપવામાં આવ્યું છે નોટિલસ. તો હવે શું છે? કોઈ પણ ફાઇલ અથવા ફોલ્ડર ઉપર જેવી રીતે આપણે વિન્ડોઝ 10 ની અંદર ડબલ ક્લિક કરીએ એટલે ફાઇલ કે ફોલ્ડર ઓપન થાય, સેમ ઉબુન્ટુ લિનક્સની અંદર જે નોટિલસની અંદર જઈને કોઈ પણ ફાઇલ અથવા ફોલ્ડર ઉપર ડબલ ક્લિક કરવાથી આપણે તેને ઓપન કરી શકતા હોય છે. હવે આપણને એમ થાય કે નવું આપણે એક ફાઇલ કે ફોલ્ડર બનાવવું છે, નવું ફાઇલ અથવા ફોલ્ડર આપણે આપણી અનુકૂળતા માટે આપણા કાર્ય માટે આપણે ક્રિએટ કરવું છે, તેના માટે શું સુવિધા છે? તો કે આપણી ઉબુન્ટુ લિનક્સની જે ડેસ્કટોપની પરમિશન છે તેની અંદર એક ઓપ્શન જોવા મળે છે ફાઇલ મેનુ. તો નોટિનસની અંદર ફાઇલ મેનુમાં જઈને તમને એક ઓપ્શન જોવા મળે છે ક્રિએટ ફોલ્ડર. ક્રિએટ ફોલ્ડર વડે તમે નવું એક તમારી અનુકૂળતા પ્રમાણેનું ફોલ્ડર, તમારા નામની અનુકૂળતા પ્રમાણેનું ફોલ્ડર ક્રિએટ કરી શકશો. હવે અહીંયા આપણે એક શબ્દ છે હાલની ડિરેક્ટરી. હાલની ડિરેક્ટરી એટલે શું? જે નામ વડે હું સિસ્ટમમાં લોગિન થયો છું એટલે કે મારી ડિરેક્ટરીમાં દરેક કાર્ય સેવ થશે. જ્યારે હું મારા એકાઉન્ટમાંથી લોગ આઉટ થઈ જાય કોઈ બીજો પર્સન જ્યારે એના યુઝર આઈડી અને પાસવર્ડમાં લોગિન થશે તો તેને મેં ક્રિએટ કરેલું ફોલ્ડર જોવા મળશે, કારણ મારી ડિરેક્ટરી અને તેની ડિરેક્ટરી અલગ અલગ છે, જે વિશે આપણે પાછલા ચેપ્ટરમાં બહુ જ વિસ્તૃત સમજૂતી મેળવી છે. તો આ હાલની મારી જે ડિરેક્ટરી છે તેમાં નોટિલસની અંદર જે ફાઇલ મેનુમાંથી ક્રિએટ ફોલ્ડર વડે હું નવો ફોલ્ડર ક્રિએટ કરી શકીશ, મારી અનુકૂળતા પ્રમાણે નામ આપી શકીશ, મારી અનુકૂળતા પ્રમાણે તેની અંદર કોઈ પણ માહિતી પણ સાચવી શકીશ. ત્યારબાદ આપણે શું કહે છે કે આ પદ્ધતિ વડે ફાઇલમાં જઈને ક્રિએટ ફોલ્ડર વડે જાઓ અથવા તો તેના માટે એક પણ શોર્ટકટ કી છે તે કંટ્રોલ કી
વત્તા શિફ્ટી વત્તા એન એન એટલે ન્યુ તો કંટ્રોલ શિફ્ટ અને એન કી વડે પણ આપણે ડાયરેક્ટલી નોટિનસ ની અંદર કોઈ પણ નવું ફોલ્ડર ક્રિએટ કરી શકીએ છીએ તો આ રીતે નોટિનસ નામના ફાઇલ પરની અંદર આપણે કાઈક ફાઇલ કે ફોલ્ડર ઓપન પણ કરી શકીએ નવું ફાઇલ અને ફોલ્ડર ક્રિએટ પણ કરી શકીએ હવે આપણે જ્યારે ફાઇલ અને ફોલ્ડર ની સિરીઝ ની અંદર એક કરતાં વધારે ફોલ્ડર અથવા એક કરતાં વધારે ફાઇલ અથવા એક કરતાં વધારે આઇકોન જોવા મળે છે એમાંથી મારે એવું કરવું છે કે ટોટલ અત્યારે મારા જે ટોટલ ડિસ્પ્લે ની અંદર જોવા મળતા બધા આઇકોન છે એક ડિસ્પ્લે ની અંદર અલગ અલગ જે આઇકોન જોવા મળે છે તેમાંથી મારે અનુકૂળતા પ્રમાણે મારે કામના જેટલા આઇકોન છે એને મારે મૂવ કરીને એક ચોક્કસ જગ્યાએ લઈ જવા છે તો શું કરીશ એક આઇકોનને સિલેક્ટ કરું મૂવ કરું બીજાને સિલેક્ટ કરું મૂવ કરું એ પદ્ધતિ રીતે રાખું જેવી રીતે વિન્ડોઝ ની અંદર આપણે એક કરતા વધારે ફોલ્ડર અથવા એક કરતા વધારે આઇકોન એક સાથે આપણે સિલેક્ટ કરી શકીએ છીએ એ જ પદ્ધતિ આની અંદર પણ જોવા મળે છે તેના માટે થઈને સેમ વિન્ડોઝ સિરીઝ ની ઓપરેટિંગ સિસ્ટમ વગેરે જે છે સૌપ્રથમ શું કરવાનું કંટ્રોલ કી કીબોર્ડ ની અંદર આપેલી કંટ્રોલ કી પ્રેસ કરી રાખવાની એટલે કે કંટ્રોલ કી પ્રેસ કર્યા બાદ જે ફોલ્ડર એટલે કે અત્યારે આપણે શું કરશું કંટ્રોલ કી વત્તા હવે માઉસ નું કામ આવશે કંટ્રોલ કી દબાવી રાખો માઉસ વડે જે જે ફોલ્ડર અથવા જે જે આઇકોન ને આપણે સિલેક્ટ કરવા છે તેની ઉપર સિંગલ ક્લિક એટલે કે માઉસ વડે આ સિલેક્ટ કરો આની ઉપર ક્લિક કરો આ જે સિલેક્ટ કરો છે આની ઉપર ક્લિક કરો અને આને સિલેક્ટ કરો છે આની ઉપર આ સિલેક્ટ કરો છે તો આની કંટ્રોલ કી દબાવી ચારે ઉપર સિંગલ ક્લિક કરશો એટલે હવે ચારે ફોલ્ડર અથવા ચારે આઇકોન સિલેક્ટ થઈ જશે ત્યારબાદ તમે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી પણ શકો મૂવ પણ કરી શકો એક સાથે ડિલીટ પણ કરી શકો વગેરે પ્રક્રિયાઓ જે રીતે આપણે વિન્ડોઝ પ્રકારે ઓપરેટિંગ સિસ્ટમ માં કરીએ છીએ એ જ રીતે આની અંદર પણ કરી શકાય છે આ રીતે કંટ્રોલ કી દબાવી રાખીને આઇકોન પર માઉસ ની મદદથી આપણે ક્લિક કરવાથી પણ આ રીતે એક સાથે આપણે એને સિલેક્ટ કરીને અલગ અલગ પ્રક્રિયાઓ કરી શકતા હોઈએ છીએ તો આ રીતે આપણે સૌપ્રથમ તો શું કર્યું કંટ્રોલ કી અને માઉસ કી ને એક સાથે પ્રેસ કરીને એટલે કે પહેલા કંટ્રોલ કી પ્રેસ કરી પછી માઉસ કી પ્રેસ કરીને એક કરતા વધારે આઇકોન ને એક કરતા ફોલ્ડર ને એક કરતા વધારે ફાઇલ ને જેને આપણે સિલેક્ટ કરવા તેને સિલેક્ટ કરી લીધા ત્યારબાદ આપણે એવું વિચારીએ છીએ કે આટલા જ આઇકોન કે આપણે ફોલ્ડર કે ફાઇલ સિલેક્ટ કર્યા આપણા માટે બિનજરૂરી છે આપણે એને ડિલીટ કરવા છે તો આપણે શું કરશું એમ નામ રાખીએ એટલે કે કંટ્રોલ કી અને માઉસ કી વડે સિલેક્ટ કર્યા બાદ એક કરતા વધારે ફાઇલ કે ફોલ્ડર ને સિલેક્ટ કર્યા બાદ કીબોર્ડ ની અંદર આપવામાં આવેલી ડિલીટ કી પ્રેસ કરીને એક સાથે ડિલીટ કરી શકીએ છીએ તો એક સાથે વારંવાર એક એક ફાઇલ તો ફોલ્ડર કે આઇકોન સિંગલ સિંગલ ડિલીટ કરો એક તો એક સાથે આપણે ડિલીટ કરી શકીએ પરંતુ હવે આપણે કે ભૂલ થઈ ગઈ કે એક ફોલ્ડર એવું હતું અથવા તો બે ફોલ્ડર એવા કે જે આપણા માટે કામ ના હતા ભૂલથી ડિલીટ થઈ ગયા તો જ્યારે આપણે વિન્ડોઝ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ વાપરતા હોઈએ છીએ ત્યારે મિત્રો તમને ક્યાં છે એની અંદર રિસાયકલ બિન નામનો એક ઓપ્શન આપવામાં આવે છે રિસાયકલ બિન એટલે શું જ્યારે આપણે મારા કમ્પ્યુટરમાંથી ડિલીટ કરવાનું કોઈ પણ ચિત્ર પિક્ચર એટલે કે ફાઇલ ફોલ્ડર કોઈ પણ વસ્તુ હશે એ ડિલીટ કરવાથી ડાયરેક્ટ ડિલીટ થતા નથી સૌપ્રથમ ક્યાં જાય છે રિસાયકલ બિનમાં ત્યારબાદ જો આપણે તેને પરમેનન્ટલી ડિલીટ કરવા માંગીએ છીએ કાયમી ધોરણે ડિલીટ કરવા માંગીએ છીએ તો રિસાયકલ બિનમાંથી આપણે ડિલીટ કરી શકીએ એ જ રીતે જો રિસાયકલ બિનમાંથી તેને ફરીવાર આપણે જોતા હોય તો રિસ્ટોર પણ કરી શકીએ છીએ આ જ પ્રકારની સુવિધા રિસાયકલ બિનની સુવિધા ઉબુન્ટુ લિનક્સ પણ આપણને આપે છે જેના માટેનું નામ છે એનું ટ્રેશ નામનું ફોલ્ડર ત્યાં રિસાયકલ બિન અહીંયા શું કીધું છે ટ્રેશ જ્યારે ઉબુન્ટુ લિનક્સ અંદર કોઈ પણ ફાઇલ ફોલ્ડર આઇકોન ઇમેજ ડેસ્કટોપ ની માહિતી કોઈ પણ માહિતીને ડિલીટ કરશો ત્યારે સૌપ્રથમ ક્યાં જશે ટ્રેશ નામના ફોલ્ડર ટ્રેશ નામના ફોલ્ડરમાં ગયા બાદ જો પરમેનન્ટ ડિલીટ કરવા છે તો ટ્રેશમાંથી આપણે ડિલીટ કરી શકશું પરંતુ ભૂલથી ડિલીટ થઈ ગયા છે ફરીવાર જોઈએ છે તો ટ્રેશમાં જેને રિસાયકલ બિનમાંથી જેમ રિસ્ટોર કરીએ એ જ રીતે ઉબુન્ટુ લિનક્સના ટ્રેશ ફોલ્ડરમાંથી તેને આપણે રિસ્ટોર કરી શકીએ છીએ ફરીવાર મેળવી શકીએ છીએ આ પ્રકારની સુવિધા આપણને આપવામાં છે ત્યારબાદ આપણે કોઈ પણ ફાઇલ અથવા ડિરેક્ટરીનું નામ બદલવું છે એટલે કે હાલમાં આપેલું નામમાંથી આપણેનું નામ ચેન્જ કરવું છે શું કરશું તો કે પર્ટિક્યુલર એક ફાઇલ કે ફોલ્ડર ઉપર માઉસ વડે સિંગલ ક્લિક કરશું એટલે સિલેક્ટ થશે સિલેક્ટ થયા બાદ કોન્ટેક્સ્ટ મેનુમાં જઈને એક ઓપ્શન જોવા મળે છે આપણને રીનેમ નામનો ઓપ્શન વડે આપણે ફાઇલ કે ફોલ્ડર અથવા આઇકોન કે જે છે તેને આપણે રીનેમ કરી શકીશું આ રીતે રીનેમ કરી શકાય આ રીતે નથી કરવું તો શું કરવાનું કે આઇકોન અને એની ઉપર સિંગલ ક્લિક કરો માઉસ થી એટલે સિલેક્ટ થશે કીબોર્ડમાં આપેલી F2 નામની કી છે કીબોર્ડમાં આપેલી F2 ઉપર આપણે જોઈએ છીએ કે F1 થી લઈને F12 સુધીની અલગ અલગ ફંક્શન કી આપણને કીબોર્ડમાં જોવા મળતી હોય છે તેમાંથી કઈ કી સિલેક્ટ કરવાની મિત્રો તો કે F2 સિલેક્ટ કરવાથી પણ તમે
कोई पण फाइल अथवा फोल्डर ने डायरेक्टली रीनेम करी शको बे पद्धति एक कॉन्टेक्स्ट मेनू मा जाओ ने त्या जईने रीनेम करो બીજું કીબોર્ડ માં આપેલી F કી મદદથી પણ આપણે એને રીમૂવ રીનેમ કરી શકતા હોય હવે આપણે શું કરવું છે કોઈ પણ ફાઇલ તો ફોલ્ડર ને કોપી કરીને એને બીજી વાર આપણે એક અલગ જગ્યાએ પેસ્ટ કરી એટલે કે એક જ નામની ફાઇલ તો ફોલ્ડર ને એક કરતાં વધારે વાર આપણે કોપી પેસ્ટ કરવા તો શું કરવાનું ફરીવાર એ ફાઇલ ઉપર સિંગલ ક્લિક કરો સિંગલ ક્લિક કર્યા બાદ પાછો આપણે એને કોન્ટેક્સ્ટ મેનુમાં જાઓ કોન્ટેક્સ્ટ મેનુમાં જઈને કોપી નામનો ઓપ્શન પસંદ કરો હવે ફાઇલ તો ફોલ્ડર શું થઈ ગયું કોપી થઈ જે જગ્યાએ આપણે એની જરૂરિયાત બીજી જગ્યાએ છે ત્યાં જાઓ ત્યાં જઈને કોન્ટેક્સ્ટ મેનુમાં જઈને પેસ્ટ ઓપ્શન આપો એટલે કે હવે એ જ સમાન પ્રકારની લાક્ષણિકતા સમાન પ્રકારની માહિતી ધરાવતી ફાઇલની બીજી જગ્યાએ નવી એક કોપી ક્રિએટ થઈ જશે આપણે એવું નથી કર્યું હવે આપણે એવું કરવું છે કે આ જગ્યાએ એટલે કે મૂળ જગ્યાએ જે અત્યારે ફાઇલ છે ત્યાંથી રીમૂવ કરવી છે નવી જગ્યાને પેસ્ટ કરી તેના માટે આપણે શું કરી શકીએ કટ અને પેસ્ટ એ જ રીતે ફરીવાર ફાઇલ તો ફોલ્ડરને સિંગલ ક્લિક કરીને સિલેક્ટ કરો સિલેક્ટ કર્યા બાદ કોન્ટેક્સ્ટ મેનુમાંથી હવે કયો ઓપ્શન ચૂઝ કરશો કટ અને જે જગ્યાએ આપણે ફાઇલ તો ફોલ્ડરને ફેરવવા છે ત્યાં જઈને હવે આપણે ઓપ્શન આપી દેશું પેસ્ટ એટલે હવે નવી જગ્યાએ ફાઇલ તો ફોલ્ડર જતું રહેશે તો આ રીતે આપણે કોપી પેસ્ટ પણ કરી શકીએ છીએ અને કટ પેસ્ટ પણ કરી શકીએ ત્યારબાદ એક ઓપ્શન છે મિત્રો ડ્રેગ અને ડ્રોપ ડ્રેગ અને ડ્રોપ એટલે શું એક જગ્યાએ ઉદાહરણને સમજે અત્યારે આપણે એક ડિરેક્ટરીનો આપણે નોટિલસ પ્રકારનો એક ફાઇલ બ્રાઉઝર ઓપન કર્યું એની અંદર અત્યારે એક ફોલ્ડર આયા છે આ ફોલ્ડરને મારે અહીંથી ખસેડીને આયા લઈ જવું આ ફોલ્ડરને મારે અહીંથી ખસેડીને આયા લઈ જવું બરાબર તો એના માટે હું ડ્રેગ અને ડ્રોપ માઉસથી ઇવેન્ટ છે ડ્રેગ ઇવેન્ટ અને ડ્રોપ ઇવેન્ટ તેનો ઉપયોગ કરીશ એના માટે હું શું કરીશ પહેલા આની પર સિંગલ ક્લિક કરીશ એટલે હવે ફોલ્ડર સિલેક્ટ થશે ત્યારબાદ માઉસ ને સિંગલ ક્લિક કરીને પ્રેસ કરી આપણે સીધું ક્યાં લઈ જઈશ અહીં એટલે અહીં ને ડ્રેગ કર્યો અને અહીંયા આવીને માઉસ નું ક્લિક મૂકી દે એટલે હવે એ ફાઇલ નું ફોલ્ડર અહીં ક્યાં લઈ જશે અહીં તો એને કહેવાય છે માઉસ ની ડ્રેગ અને ડ્રોપ ઇવેન્ટ આ રીતે ફાઇલ ને તમે એક જગ્યાએ થી બીજી જગ્યાએ ડ્રેગ અને ડ્રોપ નામની ઇવેન્ટ વડે ખસેડી શકો હવે મિત્રો કોઈ ફાઇલ તો ફોલ્ડર એવું છે કે જેનો મારે વારંવાર ઉપયોગ આવે છે તો વારંવાર ઉપયોગ આવતી ફાઇલ ને આપણે લાસ્ટ ચેપ્ટર માં પણ જોયું હતું બુકમાર્ક નામનો ઓપ્શન એ જ પ્રકારે બુકમાર્ક નામનો ઓપ્શન આપણે અહીંયા પણ જોવા મળે છે જે ફાઇલ અથવા ફોલ્ડરનો વારંવાર ઉપયોગ કરું છું એને હું શું કરી દઈશ બુકમાર્ક કરી દઈશ બુકમાર્ક કરવા માટે ફાઇલ ને સિંગલ ક્લિક કરી સિલેક્ટ કરો કન્ટેક્સ્ટ મેનુમાં જઈને પાછો બુકમાર્ક ઓપ્શન પસંદ કરો બુકમાર્ક ઓપ્શન પસંદ કરશો એટલે તમને એડ બુકમાર્ક નો ઓપ્શન જોવા મળશે ત્યાં ફાઇલ અથવા ફોલ્ડરનું નામ જોવા મળશે એડ બુકમાર્ક બુકમાર્ક માં જઈને એડ કરી દેશો હવે ફાઇલ અથવા ફોલ્ડરનું બુકમાર્ક બની ગયું એટલે કે હવે જ્યારે આપણે ઉબુન્ટુ લિનક્સ ની મૂળ સ્ક્રીન ખોલીએ છીએ તેની અંદર ટોપ પેનલ અહીંયા આપણે બોટમ પેનલ અને અહીંયા આપણે ડેસ્કટોપ જોવા મળે છે તો તેની અંદર તમને યાદ હોય તો મિત્રો એક સિસ્ટમ મેનુ હતું એપ્લિકેશન મેનુ એની બાજુમાં સિસ્ટમ મેનુ અને બાજુમાં તો પ્લેસ મેનુ તો પ્લેસ મેનુ ની બાજુમાં જેને તમે બુકમાર્ક આપેલું છે જે ફાઇલ તો ફોલ્ડર બુકમાર્ક આપેલું છે પ્લેસ મેનુ ની બાજુની જે જગ્યા બનશે ને ત્યાં જોવા મળશે હવે જ્યારે આપણે ફાઇલ તો ફોલ્ડર ઓપન કરવું છે તો અંદર નોટિફિકેશન પ્રકારના ફાઇલ બ્રાઉઝરમાં જવા જરૂર નથી અહીં આપણી પાસે બુકમાર્ક છે આને પર ડબલ ક્લિક કરશો ડાયરેક્ટલી ફાઇલ તો ફોલ્ડર ખુલી જશે આ પ્રકારની સુવિધા પણ આપણને આપવામાં આવતી હોય છે તો આ પ્રકારે ઉબુન્ટુ લિનક્સ નો આ પ્રકાર ખૂબ જ ફાયદાકારક છે આપણને હવે નેક્સ્ટ ટોપિક આપણે જોવા જઈએ કે આ ઉપરાંત પણ ઉબુન્ટુ લિનક્સ માં મળતી એવી પાયાની સુવિધાઓ કે જે આપણને વિન્ડોઝ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ પણ પ્રોવાઇડ કરતી હોય છે એવી જ એક પાયાની સુવિધાઓ અવેલેબલ છે કેલ્ક્યુલેટર સામાન્ય રીતે વિન્ડોઝ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમમાં મોબાઈલમાં સ્માર્ટ વોચમાં વગેરેમાં આપણે કેલ્ક્યુલેટરનો સામાન્ય ગણતરી માટે ઉપયોગ કરતા હોય વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે કેલ્ક્યુલેટર વગર આપણા માટે ગણતરી કરવી થોડી અઘરી થઈ જાય મુશ્કેલ પડે તેની જગ્યાએ કેલ્ક્યુલેટર હોય તો કોઈ પણ ગાણિતિક પ્રક્રિયાઓ ખૂબ જ આસાનીથી થઈ શકે તો આવી જ ઉબુન્ટુ લિનક્સની અંદર કેલ્ક્યુલેટરની સુવિધાઓ પણ આપવામાં આવે છે અલગ અલગ પ્રકારની ગાણિતિક ક્રિયાઓ માટે આપણે કેલ્ક્યુલેટરની સુવિધા આપવામાં આવે છે આ કેલ્ક્યુલેટરને સ્ટાર્ટ કેમ કરવું તો કે આપણે જે મૂળભૂત વિન્ડો છે તેની અંદર એપ્લિકેશન મેનુમાં જઈને એપ્લિકેશન મેનુ તેમાં એસેસરીઝ અને તેમાં જઈને કેલ્ક્યુલેટર આ પ્રકારે એને આપણે આકૃતિ 8.9 માં બુકમાં આપેલી આકૃતિ 8.9 પ્રમાણેની કેલ્ક્યુલેટરની વિન્ડો ઓપન કરી શકશો વિદ્યાર્થી મિત્રો તમે જાણ્યા કે માર્ક કર્યું હોય તો સૌથી વધારે અગત્યનું કાર્ય ધરાવતું કોઈ મેનુ હોય તો એપ્લિકેશન મેનુ છે ટર્મિનલ આપણે કઈ રીતે ઓપન કર્યું એપ્લિકેશન એમાં જઈને એસેસરીઝ એમાં જઈને ટર્મિનલ
કેલ્ક્યુલેટર કઈ રીતે ઓપન કરીએ એપ્લિકેશન એમાં જેને એસેસરીઝ એમાં જેને કેલ્ક્યુલેટર એટલે મોટા ભાગના જરૂરી જે કાઈ મેનુસ છે જે કાઈ જરૂરી ટૂલ્સ છે એ બધા સેની અંદર છે એપ્લિકેશન મેનુની અંદર ત્યારબાદ એકવાર કેલ્ક્યુલેટર ઓપન થઈ ગયા બાદ સામાન્ય રીતે તમે જે મોબાઈલમાં અથવા કમ્પ્યુટરમાં જે રીતે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો છો એ જ રીતે ઉબુન્ટુ લિનક્સની અંદર પણ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકશો સાદું કેલ્ક્યુલેટર પણ આવે છે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર પણ જોવા મળે છે ત્યારબાદ આવી જ બીજી સગવડ આપણે જોવા મળે છે જેના આપણે કહીએ છીએ ટેક્સ્ટ એડિટર સૌ પ્રથમ તો આ ટેક્સ્ટ એડિટરનો પરિચય મેળવતા પહેલાં ટેક્સ્ટ એડિટર એટલે શું તેનો આપણે પરિચય મેળવ્યો મિત્રો સામાન્ય રીતે કોઈ પણ ટેક્સ્ટ સ્વરૂપની એટલે કે જેની અંદર લખાણ સ્વરૂપની માહિતી આવે તો લખાણ સ્વરૂપની માહિતીને લખવા માટે કોમ્પ્યુટરની અંદર આપવાનું ચોક્કસ સોફ્ટવેર તેને ટેક્સ્ટ એડિટર તરીકે ઓળખવામાં આવે જેમ કે વિન્ડોઝની અંદર આપણે માઇક્રોસોફ્ટ વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ જે 10 વર્ઝન આપણે વાપરીએ છીએ તેની અંદર આપણે ટેક્સ્ટ સ્વરૂપની માહિતી લખવા માટે અલગ અલગ ઓપ્શનનો ઉપયોગ કરીએ છીએ પહેલો ઓપ્શન આપણી પાસે હોય છે નોટપેડ એટલે કે નોટપેડમાં પણ આપણે આવું લખાણ લખતા હોય છે બીજો ઓપ્શન આપણી પાસે હોય છે વર્ડપેડ વર્ડપેડની અંદર પણ આપણે આવું લખાણ લખતા હોય છે ત્રીજો ઓપ્શન હોય છે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર પણ આપણે આવું લખાણ લખતા હોય છે તો આ અલગ અલગ પ્રકારના ટેક્સ્ટ એડિટર થયા કે જેની અંદર લખાણ સ્વરૂપની માહિતી દાખલ કરી શકે ઉદાહરણ તરીકે પેઇન્ટ નામનો એક ઓપ્શન આવે પેઇન્ટ વર્ડ નામના ઓપ્શનની અંદર આપણે કંઈ લખાણ લખી શકશું તો કે ના એ તો ચિત્ર દોરવા માટેનો ઓપ્શન છે તો આ પ્રકારે જે ટેક્સ્ટ એડિટરની અંદર ટેક્સ્ટ સ્વરૂપની માહિતી દાખલ કરી શકે એ પ્રકારના સોફ્ટવેરને કયા નામ ઓળખાવા છે ટેક્સ્ટ એડિટર તો વિન્ડોઝ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમમાં નોટપેડ વર્ડપેડ માઇક્રોસોફ્ટ વર્ડ વગેરેથી આપણે સારી રીતે પરિચિત છીએ આવું જ ઉબુન્ટુ લિનક્સ પણ પોતાનું ટેક્સ્ટ એડિટર ધરાવે છે કે જેની અંદર નોટપેડ વર્ડપેડ કે માઇક્રોસોફ્ટ વર્ડ નહીં હોય પરંતુ પોતાનું ટેક્સ્ટ એડિટર તેને કયા નામે ઓળખવામાં આવે છે એને કહેવાય છે ગેડિટ પ્રકારનું ટેક્સ્ટ એડિટર GEDIT જેડિટ અથવા ગેડિટ પ્રકારનું ટેક્સ્ટ એડિટર તરીકે ઓળખવામાં આવે છે જેની અંદર પણ નોટપેડ વર્ડપેડ અથવા માઇક્રોસોફ્ટ વર્ડમાં જે રીતે ફાઇલ ઓપ્શન હોય એડિટ ઓપ્શન હોય સર્ચ ઓપ્શન હોય વ્યૂ ઓપ્શન હોય વગેરે પ્રકારના જેમ નવી ફાઇલ બનાવવી સેવ કરવી સેવ એઝ કરવી કટ કોપી પેસ્ટ ઓપન રીનેમ અન્ડુ રીડુ પ્રકારની જે સુવિધાઓ મળે એ બધી સુવિધાઓ તમને જેડિટ નામના ઓપ્શનમાં પણ જોવા મળશે તો આ ઉબુન્ટુ લિનક્સનું પોતાનું એક ટેક્સ્ટ એડિટર છે કે જે પોતાની ઓપરેટિંગ સિસ્ટમની સાથે ફ્રી ઓફ કોસ્ટ એટલે કે ઓપન સોર્સ તરીકે આપણને પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે પહેલી ફંક્શનાલિટી પહેલી સગવડ છે આપણે કેલ્ક્યુલેટર બીજી સગવડ છે જેડિટ પ્રકારનું ટેક્સ્ટ એડિટર ત્રીજી સગવડ છે મિત્રો આઈ ઓફ જીનોમ આપણે અત્યારે લાસ્ટ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 7 થી આપણે ડેસ્કટોપનો કયો પ્રકાર ભણી રહ્યા છીએ કે જીનોમ તો જીનોમની અંદર એક પ્રકારનું ઇમેજ વ્યૂઅર નામનો એક ઓપ્શન આપેલો છે જેનું નામ આવ્યું છે આઈ ઓફ જીનોમ એટલે કે જીનોમની આંખ જીનોમ પ્રકારના એક પ્રકારના વ્યૂઅરની આંખ એને આપણે નામ આપ્યું છે ઇમેજ વ્યૂઅર ઇમેજ વ્યૂઅર એટલે શું વિન્ડોઝ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમમાં કોઈ પણ પિક્ચર કોઈ પણ ઇમેજ અથવા છબીને ઓપન કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ એક ઓપ્શન છે આપણી પાસે માઇક્રોસોફ્ટ પિક્ચર વ્યૂઅર અથવા વિન્ડો પિક્ચર વ્યૂઅર અથવા તો પેઇન્ટ આવા અલગ અલગ ઓપ્શનનો ઉપયોગ કરતા હોય છે તેની અંદર પછી આપણે એડિટ કરી શકીએ ક્રોપ કરી શકીએ રોટેટ કરી શકીએ વગેરે પ્રકારના ઓપ્શન આપણે એની અંદર આપવામાં આવતા હોય છે એ જ પ્રકાર ઉબુન્ટુ લિનક્સની અંદર આવું જ એક ઇમેજ વ્યૂઅર એટલે કે પિક્ચર વ્યૂઅર માટેનું સોફ્ટવેર જેને કયા નામે ઓળખવામાં આવે છે આઈ ઓ જીનોમ કે જેને આપણે ચિત્ર અથવા છબીને ઓપન કરવા માટે જોવા માટે આપણે ઉબુન્ટુ લિનક્સની અંદર ફ્રી ઓફ કોસ્ટ ઉપયોગ કરી શકતા હોય છે તેની અંદર પણ જેવી રીતે આપણે વાત કરી માઇક્રોસોફ્ટ પિક્ચર વ્યૂઅર વિન્ડોઝ પિક્ચર વ્યૂઅર પેઇન્ટ વગેરે અંદર જે સુવિધા મળે છે એવી જ બધી સુવિધાઓ પ્રીવિયસ પિક્ચરમાં જવું નેક્સ્ટમાં જવું ઝૂમિંગ કરવું ઝૂમ આઉટ કરવું ત્યારબાદ રોટેટ કરવું લેન્સ કરતા પોર્ટ્રેટ મોડમાં ફેરવું વગેરે પ્રકારની સુવિધાઓ પણ આઈ ઓફ જીનોમ નામના એક પ્રકારના ઇમેજ વ્યૂઅર અથવા પિક્ચર વ્યૂઅરની અંદર આપણને સરળતાથી મળી શકતી હોય છે ત્યારબાદની એક સગવડ છે કે જેનો આપણા માટે ખૂબ જ સરસ મજાનો ઉપયોગ હોય છે જેને આપણે કહીએ છીએ મ્યુઝિક પ્લેયર મિત્રો આજકાલના જમાનામાં એમાં પણ ખાસ મોબાઈલની જનરેશનમાં મ્યુઝિક પ્લેયર અને વિડીયો પ્લેયર આ બે ઓપ્શન તો ખૂબ જ લોકપ્રિય છે કારણ કે કોઈ પણ સંગીત સાંભળવા માટે આપણે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ હોય અથવા એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ એની અંદર અલગ અલગ પ્રકારના મ્યુઝિક પ્લેયર સોફ્ટવેરના ઉપયોગ કરતા હોય છે તો આવું જ વર્ડ પ્લેયર્સની અંદર આપવામાં આવેલું ઇનબિલ્ટ મ્યુઝિક પ્લેયર જેને આપણે નામ આપવામાં આવ્યું છે રિધમ બોક્સ એટલે કે રિધમ બોક્સ નામનું જે ઇનબિલ્ટ મ્યુઝિક પ્લેયર આપવામાં આવ્યું છે જે ઉબુન્ટુ લિનક્સની અંદર સાથે સાથે જોવા મળે છે
सामान्य म्यूजिक प्लेयर ने जे रीते तमे अलग अलग प्लेलिस्ट उमेरी सको कोई पण आपणे मनपसंद गीत जेने वारंवार सांभळो एना पर नवा प्लेलिस्ट क्रिएट करीने मूकीए छीए वगैरह प्रकारना प्रीवियस सॉन्ग में जाऊँ नेक्स्ट सॉन्ग में जाऊँ लूप गोठवी सफल गोठवा वगैरह प्रकार की सुविधा मिले सेम बड़ी सुविधाओं रिदम बॉक्स की अंदर मैसे जेनी अंदर आपने गलत प्लेलिस्ट बनाई सकसो कोईपण गीत ने स्टार्ट करो प्रीवियस नेम वगैरह प्रकार दरेक प्रकार की फंक्शनलिटी अपने रिदम बॉक्स प्रकार म्यूजिक प्लेयर में मती हो आज रीते म्यूजिक प्लेयर बाद नो ऑप्शन अपने टोटेम प्रकार मूवी प्लेयर विद्यार्थी मित्रों मूवी प्लेयर एट आप बहुत सारी रीते जाए जम के अत्य आप सौरे कोई मूवी प्लेयर एट कोईपण विडियो प्लेयर उपयोग करते हैं बीएलसी प्रकार मीडिया प्लेयर एमएक्स प्रकार प्लेयर वगैरह प्रकार मूवी प्लेयर एट के विडियो प्लेयर अपने मोबाइल अंदर कम्प्यूटर अंदर उपयोग करता हुए कि जो मुख्य हेतु शू है तो कि सामान्य रीते एमपी थ्री के जेने आप कोईपण ऑडियो फाइल तरीके ओखी थी અને બીજો એક એક્સટેન્શન હોય છે ડોટ એમપી ફોર જેની અંદર એચડીએમપી ફોર એચકે એમપી ફોર વગેરે પ્રકાર આવતા હોય તો એમપી થ્રી એટલે કે જેને આપણે ઓડિયો ફાઇલ કહીએ અને એમપી ફોર જેને આપણે ઓડિયો વત્તા વિડીયો ફાઇલ કહીએ તો આ પ્રકારની ફાઇલ જેને મૂવી ફાઇલ પણ ઓળખવામાં આવે છે તો આ પ્રકારની મૂવી ફાઇલને ઓપન કરવા માટે આપણે વીએલસી મીડિયા પ્લેયર એમએસ પ્લેયર વગેરે વિડીયો પ્લેયરનો ઉપયોગ કરતા હોય છે તો આવું જ ઉબુન્ટુ લિનક્સની અંદર ઇનબિલ્ટ આપવામાં આવેલ મૂવી પ્લેયર છે જેને આપણે ઓળખીએ છીએ टोटेम प्रकार मूवी प्लेयर के जेने आपणे नामनुं छे टोटेम प्रकार मूवी प्लेयर आ प्रकार मूवी प्लेयर ओपन करवा माटे नो आपणे पासे शॉर्टकट रस्तो छे जे रीते आपणे जूनी पद्धति जोई एप्लिकेशन मेनू आपणे माटे मुख्य छे ए ज रीते एप्लिकेशन मां जाओ पाछा साउंड अने विडियो नामना ऑप्शन मां जाओ तेनी अंदर जईने मूवी प्लेयर मां जाओ એટલે કે તેની અંદર टोटेम प्रकार मूवी प्लेयर હવે આપણા માટે ઓપન થઈ જશે ત્યારબાદ તેની અંદર આપણે ફાઇલ ઓપ્શન માં જઈને ઓપન ઓપ્શન માં જશો એટલે આપણે જે સિસ્ટમ માં રહેલા અલગ અલગ પ્રકારના વિડિયો ફાઇલ હશે એ આપણને લિસ્ટ આઉટ જોવા મળશે પર્ટીક્યુલર જે વિડિયો ફાઇલ આપણે ઓપન કરી છે તે આપણે કરી શકશું સામાન્ય વિડિયો પ્લેયર માં જે રીતે તમને અલગ અલગ પ્રકારની પ્લે પોઝ સ્ટોપ પ્રીવિયસ નેક્સ્ટ ફાસ્ટ સ્લો પ્રકારની જે કઈ સુવિધાઓ જોવા મળે છે દરેક સુવિધા ફ્રી ઓફ કોસ્ટ આપણને ટોટેમ પ્રકારના મૂવી પ્લેયર ની અંદર પણ જોવા મળતી હોય છે ત્યારબાદ મિત્રો એના પછી મગજનો ટોપિક છે જેને આપણે કહીએ છીએ જીઆઈએમપી પ્રકારનું ઇમેજ એડિટર ઇમેજ એડિટર એટલે શું અત્યારના જમાનાનો અને સ્માર્ટફોનની દુનિયામાં સૌથી વધારે ઉપયોગ થતો એવો કન્સેપ્ટ છે ઇમેજ એડિટર કોઈ પણ ઇમેજ પછી આપણા દ્વારા ડાઉનલોડ કરવામાં આવેલી હોય કે પછી મોબાઈલની અંદર ફોટો પડાવવામાં આવેલો વગેરેને આપણે સામાન્ય રીતે કોઈ પણ જગ્યાએ અપલોડ કરતા પહેલાં કે કોઈને સેન્ડ કરતા પહેલાં ઘણું બધું એડિટ કરતા હોય છે કે ઇમેજની ક્વોલિટી ચેન્જ કરવી બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું તેની અંદર કોઈ સ્પેશિયલ ઇફેક્ટ ઉમેરવી વગેરે પ્રકારના એડિટિંગ માટેના ઘણા બધા સોફ્ટવેર આપણે ઉપયોગ કરતા હોય છે તો આ જ પ્રકારનું એક ઇમેજ એડિટર આપણને ઉબુન્ટુ લિનક્સની અંદર આપવાનું છે એ ઇમેજ એડિટરને આપણે ઓળખીએ છીએ જીઆઈએમપી પ્રકારનું ઇમેજ એડિટર સામાન્ય રીતે કોમ્પ્યુટરની વિન્ડોઝ પ્રકારની દુનિયામાં માઇક્રોસોફ્ટ પિક્ચર વ્યૂઅર અથવા પિક્ચર મેનેજર અથવા કઈ પ્રકારના ઇમેજ એડિટર આપણે સામાન્ય ઉપયોગ કરતા હોય છે એ ઉપરાંત મોબાઈલની અંદર પણ પિક્સઆર્ટ છે પ્રકારના ઘણા બધા ઇમેજ એડિટરનો આપણે ઉપયોગ કરતા હોય છે તો આ જ પ્રકારનો એક ઇમેજ એડિટર આપણને આની અંદર પણ જોવા મળે છે પરંતુ અહીંયા એની એક લાક્ષણિકતા અલગ પડે છે જો કેલ્ક્યુલેટર હોય કે પછી આપણને મૂવી પ્લેયર હોય કે ઓડિયો પ્લેયર હોય વગેરે આપણને ઇનબિલ્ટ મળતા હતા ઇનબિલ્ટનો મતલબ શું મિત્રો ઉબુન્ટુ લિનક્સ જ્યારે આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ ત્યારે સાથે સાથે ઇન્સ્ટોલ થઈને આવતા હતા પરંતુ હવે આ જે જીઆઈએમપી પ્રકારનું ઇમેજ એડિટર છે એ આપણી સાથે ઇનબિલ્ટ તરીકે આવતું નથી આપણે એને શું કરવું પડે છે તો કે ઉબુન્ટુનું જે ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર એક પ્રકારનું ઉબુન્ટુ પોતાનું પ્લે સ્ટોર તો ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટરમાં જઈને જીઆઈએમપી ઇમેજ એડિટર સર્ચ કરીને ડાઉનલોડ કરીને આપણે ઇન્સ્ટોલ કરવું પડતું હોય છે એટલે કે બીજા સોફ્ટવેરની જેમ જેવી રીતે આપણે ટોરેન્ટ પ્રકારનું હોય મૂવી પ્લેયર હોય મીડિયા પ્લેયર હોય બધા જે આવતા કેલ્ક્યુલેટર હોય એવી રીતે ઇનબિલ્ટ આવતું નથી આપણે ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટરની અંદર જઈને સર્ચ કરીને ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવું પડતું હોય છે પરંતુ ફ્રી ઓફ કોસ્ટ જ છે એના માટે આપણે ચાર્જ ચૂકવવો પડતો હોતો નથી આ ઇમેજ પ્લેયર આ ઇમેજ એડિટર પણ ઇમેજના મુખ્ય જે એક્સટેન્શન છે અત્યાર સુધીની જે વાસ્તવિક જીવનમાં આપણે જે જે ઇમેજ જોતા હોય તેના મુખ્ય એક્સટેન્શનમાં સૌથી અગત્યના છે જેપીઈજી જેપીજી જીઆઈએફ પીએનજી પીએનજી વગેરેનો આપણે વિસ્તૃત પરિચય પણ મેળવી ચૂક્યા છીએ લાસ્ટ પાંચમા ચેપ્ટર ચોથા ચેપ્ટરમાં તો મોટા ભાગના જે ઇમેજના એક્સટેન્શન હોય છે દરેક એક્સટેન્શનને
આપણો જીઆઈટી પ્રકાર એટલે જે ઇન્ટર ખૂબ જ સરળતાથી એને સપોર્ટ કરતો હોય છે તેને એક્સેપ્ટ પણ કરે છે તેની અંદર સુધારા વધારા કરવાની પણ સુવિધા આપતું હોય છે તેને ઇન્સ્ટોલ કરવા માટે આપણે ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટરમાં જઈને સર્ચ કરીને સરળતાથી ઇન્સ્ટોલ કરી શકીએ છીએ એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા બાદ ફરીવાર આપણે એપ્લિકેશન મેનુમાં જઈને એની અંદર ગ્રાફિક્સ ઓપ્શનમાં જઈને જીઆઈએફ નામની ઇમેજ એડિટર ઓપન કરીને તેનો ઉપયોગ કરી શકતા હોય છે જે આપણે બુકની અંદર આકૃતિ 8.24 ની અંદર જોઈએ તે પ્રકારનો આપણને એનો આઉટપુટ જોવા મળતું હોય છે તો આ વાતથી મિત્રો ઓલરેડી પહેલેથી રહેલ ઇમેજમાં એડિટિંગ એટલે કે જે ઇમેજ આપણા કોપીમાં પહેલેથી છે તેની અંદર ખાલી એડિટ કરવાની વાત છે જેવી રીતે આપણે પેઇન્ટની અંદર નવી જ ઇમેજ ડ્રો કરી શકીએ છીએ નવી જ ઇમેજ બનાવી શકીએ છીએ એ પ્રકારની સુવિધા પણ જીઆઈપી પ્રકારની ઇમેજ એડિટર આપણને પૂરું પાડે છે એના માટે જીએમપી એડિટરમાં આકૃતિ 8.24 માં જે આપણે ડિસ્પ્લે જોવા મળે છે તે ઉપર જો ફાઇલ નામનો ઓપ્શન છે ફાઇલ નામના ઓપ્શનમાં જઈને તમે ન્યૂ ઇમેજ એડિટ બનાવી શકો છો નવી આપણી ઇમેજ આપણી રીતે ક્રિએટ પણ કરી શકો છો ઓપનના ઓપ્શનમાં જઈને કોઈ પણ એક્ઝિસ્ટિંગ પહેલેથી રહેલ ઇમેજને ઓપન કરીને તેમાં નવા નવા સુધારા વધારવા પણ કરી શકો છો તો આ પ્રકારે આપણને જીઆઈપી પ્રકારનું ઇમેજ એડિટર પણ આપવામાં આવેલી એક સરળ અને સુગમ પ્રકારની સગવડ છે તો વિદ્યાર્થી મિત્રો આજની સુધીના ઉબુન્ટુ લિનક્સના લેક્ચરોની શ્રેણીમાં આપણે જોયું કે ઉબુન્ટુ લિનક્સ એઝ અ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ફ્રી ઓફ કોસ્ટ કઈ રીતે મળે છે તેની અંદર એનું જીયુઆઈ ફોર્મ શું છે સીએલઆઈ ફોર્મ શું છે ફાયદાઓ શું છે તેની અંદર મળતી સગવડતાઓ શું છે વગેરેનો આજની સુધીના વિડીયો લેક્ચર અને ઓફલાઈન લેક્ચરની શ્રેણીમાં આપણે ખૂબ જ સરળતાથી તેનો પરિચય મેળવી રહ્યા છીએ આગળ પણ મેળવતા રહીશું તો આ સાથે ઉબુન્ટુ લિનક્સના આજના વિડીયો લેક્ચરની પૂર્ણાહુતિ કરીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ફરીવાર નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોનો આભાર